કેમ છો વાલ મિત્રો મજામાં ને આપણે આગળના લેક્ચરમાં એકવીસથી પચાસ સુધીની સંખ્યા શીખી ગયા તો આજે આપણે ધોરણ એ વિષય ગણિત એકમ નંબર નવ માહિતીનો ઉપયોગ એનો આપણે વિગતવાર અભ્યાસ કરશું એકમ નંબર નવ માહિતીનો ઉપયોગ તો બાલમિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક કુદરતી ચિત્ર આપેલું છે એ ચિત્રોની અંદર શું છે તો કે સૂર્ય છે પંખી છે ડુંગર છે ઝાડ છે મકાન છે અને ઉંદર છે તો બાલમિત્રો આમાં તમે ચિત્રમાં જોઈ શકો છો એમાં વિવિધ આકારોથી આ ચિત્ર બનાવેલું છે તો અહીંયા આપણે આકારો એટલે કે કે કેવા આકારો તો કે ચોરસ ત્રિકોણ ગોળ અને લંબચોરસ એ આ ચિત્રોમાં આપેલા છે તો આપણે આ ચિત્રોમાંથી કેટલા ચોરસ છે કેટલા ગોળ છે કેટલા ત્રિકોણ છે અને કેટલા લંબચોરસ છે એ આકારો શોધીને આપણે લખવાનું છે અને બીજું એ કયો આકાર સૌથી વધારે આવ્યો અને કયો આકાર સૌથી ઓછો છે એ પણ આપણે અહીંયા એ આકારોનું નામ લખવાનું છે તો બાલમિત્રો ચલો આપણે પહેલાં અહીંયા ત્રિકોણ કેટલા છે એની આપણે ગણતરી કરશું તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સૂર્ય તો સૂર્યમાં આપણે ત્રિકોણ કેટલા છે એની ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો સૂર્યમાં કેટલા ત્રિકોણ છે આઠ પછી આપણે ડુંગરની ગણતરી કરીએ તો ડુંગરમાં કેટલા છે આઠ પછી નવ અને દસ તો પછી આપણે પંખીમાં ત્રિકોણની ગણતરી કરીએ દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ હવે આપણે ઝાડની ગણતરી કરીએ સોળ પછી સત્તર અઢાર ઓગણીસ વીસ અને હવે આપણે ઉંદરના પગની એટલે કે એકવીસ અને બાવીસ એટલે કેટલા ત્રિકોણ થયા બે બગડે બાવીસ તો આપણે સામે આપેલા ફૂલની અંદર કેટલી સંખ્યા લખશું ત્રિકોણની બે બગડા બાવીસ તો હવે બાલમિત્રો આપણે શેની ગણતરી કરીએ ગોળ હવે આપણે ગોળ આકાર છે એની ગણતરી કરશું તો સૂર્યમાંથી જ આપણે શરૂઆત કરીએ તો સૂર્યમાં આપણે ગોળ એટલે કે એક પછી પંખીમાં બે ત્રણ ચાર પછી ઉંદરમાં પાંચ છ સાત અને આઠ તો બાલમિત્રો ગોળ આકારમાં કેટલી સંખ્યા થઈ એ આપણે સામે ફૂલમાં લખશું આઠડે આઠ આપણે ફૂલમાં આઠડે આઠ એમ લખશું હવે બાલમિત્રો આપણે ચોરસ આકારની ગણતરી કરશું તો બાલમિત્રો આપણે ઘરમાં ચોરસ કેટલા છે એની ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો કેટલા ચોરસ થયા સાત તો આપણે ચોરસની સામે જે ફૂલ આપેલું છે એમાં આપણે સાતડે સાત એમ લખશું હવે બાલમિત્રો આપણે લંબ ચોરસ આકાર છે એ ગણવાના છીએ તો એમાં આપણે મકાનથી આપણે શરૂઆત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આપણે લંબચોરસ આકાર કેટલા થયા નવ તો આપણે લંબચોરસ આકારની સામે જે ફૂલ આપ્યું છે એમાં આપણે નવડે નવ એમ લખશું હવે બાલ મિત્રો નીચે આપ્યું છે કે આકારનું નામ આપો અને સૌથી વધુ વખત આવતો હોય એ આકારનું આપણે નામ નીચે ચોરસમાં લખવાનું છે તો સૌથી વધુ વાર કયો આકાર આવ્યો ત્રિકોણ તો આપણે ચોરસમાં ત્રિકોણે લખશું કારણ કે સૌથી એની સંખ્યા વધારે છે બાવીસ છે બે બગડા હવે સામે આપ્યું છે કે સૌથી ઓછી વખત આવ્યો હોય એ આકારનું નામ આપવાનું છે તો સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો ચોરસ તો આપણે નીચે ખાનામાં ચોરસ એમ લખશું કારણ કે ચોરસની સંખ્યા માત્ર સાત જ છે તો બાલમિત્રો તમારે તમને ગયું ને તો આ રીતે આપણે આકારો ગણી અને લખવાનું છે આ બાળકો મિત્રો છે દરેક બાળકના નામમાં સમાયેલા અક્ષરને ગણો અને લખો તો નામ છે શબનમ શબનમ તો શબનમમાં અક્ષરની કેટલી સંખ્યા છે એક બે ત્રણ અને ચાર તો શબનમના નામ સામે આપેલા ચોરસમાં આપણે ચોગડે ચાર એમ લખશું નીચે બીજા ક્રમમાં નામ આપ્યું છે જો સેફ તો જોસેફમાં કેટલા અક્ષર થયા એક બે અને ત્રણ તો જોસેફના સામે આપેલા ચોરસમાં આપણે ત્રણ ત્રગડે ત્રણ એમ લખશું નીચે અરુણ તો એમાં કેટલા અક્ષરો આવ્યા એક બે અને ત્રણ તો અરુણના નામ સામે આપેલા ચોરસમાં આપણે ત્રગડે ત્રણ એમ લખશું અહીંયા નામમાં કેટલા અક્ષરો આવે છે એની સંખ્યા આપણે ગણી અને સામે ચોરસમાં લખશું તો અહીંયા મ નહર એટલે કે મનહર તો મનહરમાં કેટલા અક્ષરો આવ્યા એની ગણતરી કરીએ એક બે ત્રણ અને ચાર તો મનહરમાં ચાર અક્ષર થયા તો આપણે મનહરની સામે આપેલા ચોરસમાં ચોગડે ચાર એમ લખશું નીચે જ તો એમાં કેટલા અક્ષરો થાય છે તેની ગણતરી કરીએ એક અને બે તો જયની સામે આપેલા ચોરસમાં આપણે બગડે બે એમ લખશું નીચે પરી તો પરીમાં કેટલા અક્ષરો છે એની ગણતરી કરીએ એક અને બે તો પરીની સામે આપેલા ચોરસમાં આપણે બગડે બે એમ લખશું નીચે આપેલા નામમાં સમાયેલા અક્ષર ગણો અને લખો હે હેમાંગીની તો હેમાંગીની એ નામમાં કેટલા અક્ષરો છે તેની આપણે ગણતરી કરી એક બે ત્રણ અને ચાર હેમાંગીના અક્ષર ચાર થાય છે તો હેમાંગીની સામે આપેલા ચોરસમાં આપણે ચોગડે ચાર એમ લખશું નીચે મહંમદ એમ નામ આપેલું છે તો મહંમદમાં કેટલા અક્ષરો છે તેની ગણતરી કરીએ એક બે ત્રણ અને ચાર તો મમ્મદમાં ચાર અક્ષર છે તો મમ્મદના સામે આપેલા ખાનામાં ચોરસમાં આપણે ચોગડે ચાર એમ લખશું નીચે જયદીપ એમ નામ આપેલું છે તો એમાં કેટલા અક્ષરો છે તેની ગણતરી કરી એક બે ત્રણ અને ચાર તો જયદીપ એમાં ચાર અક્ષર છે તો જયદીપની સામે આપેલા ચોરસમાં ચોગડે ચાર એમ આપણે લખશું કેટલા નામમાં બે અક્ષર આવ્યા તો બે નામમાં બે અક્ષરો આવ્યા તો આપણે ચોરસમાં બે એમ લખશું કયા બે નામ છે વાલમિત્રો ખબર છે જય અને બીજું નામ છે પરી તો આપણે ચોરસમાં અહીંયા બગડે બે એમ બે અક્ષરવાળા નામમાં લખશું નીચે કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા છે તો એમાં પણ બે નામ આવેલા છે તો આપણે ચોરસમાં સામે બે એમ લખશું એ કયા નામ છે બાલમિત્રો ખબર છે જોસેફ અને અરુણ એ બે નામમાં ત્રણ અક્ષરો આવેલા છે હવે કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા છે તો બાલમિત્રો એમાં પાંચ નામ છે તો આપણે પહેલાં તો ચાર અક્ષરવાળા સામે જે ખાનું છે એમાં પાંચડે પાંચ એમ લખશું એ પાંચ નામ કયા છે બાલમિત્રો તો પહેલું નામ છે શબનમ બીજું નામ છે મનહર ત્રીજું નામ છે હેમાંગિની ચોથું નામ છે મમ્મર અને પાંચમું નામ છે જયદી તો બાલમિત્રો ચાર અક્ષરવાળા નાની સામે આપણે ચોરસમાં પાંચડે પાંચ એમ લખશું ઉપર લખેલા બધા નામમાં મ કેટલી વખત આવ્યો તો સામે આપેલા ચોરસમાં આપણે પાંચ એમ લખશું તો એ કયા પાંચ નામમાં મ આવે છે તો કે શબનમ તો એમાં મ એક મનહર તો એમાં બીજો મ હેમાંગી તો એમાં ત્રીજો મોં માં બે મ એટલે ચાર અને પાંચ એટલે મ પાંચ વખત આવ્યો એટલે આપણે સામેના ચોરસમાં પાંચ એમ લખશું ઉપર લખેલા બધા નામમાં ન કેટલી વખત આવ્યો તો ન ત્રણ વાર આવે છે તો સામેના ચોરસમાં આપણે ત્રગડે ત્રણ એમ લખશું તો કયા નામમાં ન આવે છે તો કે શબનમમાં ન તો એક મનહરમાં ન તો બીજો અને હેમાંગિની તો એમાં ત્રીજો તો ન કુલ ત્રણ વખત આવે છે તો સામેના ચોરસમાં આપણે ત્રગડે ત્રણ એમ લખશું તો બાળ મિત્રો સમજાઈ ગયું ને તમને